तो दोस्तों आशा राखो छू कि तमे बधा ज मित्रों मजा में हशो ने जे पण नवी नवी सरकारी भर्तीओ ने तेमज सरकारी योजनाओं ने लगती माहिती आवे छे ते बधी ज वीडियो आपणी चेनल पर जोता हशो। स्वागत छे तमारू तमामनू गुजरात गवर्मेंट जॉबनी फरीथी आपणी सौनी सहयारी यूट्यूब चेनल में। तो आजनी वीडियो में दोस्तों गुजरात बायोटेक्नोलॉजी रिसर्च सेंटर एटले के GBRC भर्ती अंगेनी एक नवी जाहेरात प्रसिद्ध करवामां आवी छे कि जे गुजरात सरकारनो सायंस अने टेक्नोलॉजी विभाग छे। तो आ विभाग में 8 अलग अलग पोस्ट माटे नवी जाहेरात आवी छे। आ जाहेरात विषे दोस्तों डिटेल में हूँ तमारा सुधी माहिती पहुँचाड़ी। सौथी पहेला समझी लो 2021 थी आ पहली जाहेरात छे। विज्ञान अने प्रौद्योगिकी गुजरात सरकार हस्तकनी गुजरात बायोटेक्नोलॉजी रिसर्च सेंटरनी एटले के GBRCनी नीचे दर्शावेल जग्याओ पर उम्मेदवारों पसंद करवा माटे 7 ઓક્ટોબર 2021 થી 27 ઓક્ટોબર 2021 સુધીમાં અરજીઓ મંગાવવામાં આવે છે। તો છેલ્લી તારીખ બાદ મળેલ અરજીઓને ધ્યાનમાં રાખવામાં આવશે નહીં, જેની દરેક ઉમેદવારે નોંધ લેવાની છે। GBRCની સંવર્ગવાર જગ્યાઓ નીચે મુજબ છે, જેમાં સાયન્ટિસ્ટ બી ગ્રુપ 1ની અંદર ટોટલ 9 જગ્યાઓ છે અને 9 જગ્યાઓને કેટેગરી વાઇઝ કઈ રીતથી ડિવાઈડ કરી છે એ તમે અહીંયા ચેક કરી શકો છો। એ જ રીતથી દોસ્તો ટેકનિકલ આસિસ્ટન્ટ ગ્રુપ 3 એના અંદર પણ કેટેગરી વાઇઝ જગ્યાઓને કઈ રીતથી ડિવાઈડ કરી છે તે પણ એકવાર નજર કરી શકો છો। અને દરેક માટે દોસ્તો કેટેગરી વાઇઝ ગ્રુપ એમાં કેટેગરી વાઇઝ કેટલી કેટલી જગ્યા એ બધું જ અહીંયા સંપૂર્ણ લિસ્ટ આપેલું છે। ઉંમરમાં કેટલી છૂટછાટ મળશે દોસ્તો એ પણ તમે ચેક કરી શકો છો। તો 27 ઓક્ટોબર 2021 સરોજ ઉમેદવારોની એજ 18 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ, ઉપલી વયમર્યાદામાં પૂરી કરેલ ન હોવી જોઈએ। ઉપલી વયમર્યાદા 4A 4-1 ટેબલમાં દર્શાવ્યા મુજબની રહેશે। ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ પુરુષ ઉમેદવારો 5 વર્ષની છૂટછાટ છે, જ્યારે અન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે તેમને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। આ ભરતી અંગે જેટલી પણ જગ્યાઓ છે દરેક વિશે આપણે જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત અનુભવ અને ડિટેલની વાત કરી લઈએ દોસ્તો। સૌથી પહેલાં સાયન્ટિસ્ટ બી ગ્રુપ 1ની વાત કરીએ તો તેમાં એક વેકેન્સી છે, લાયકાત તરીકે પ્રિફરેબલ છે કે એનિમલ બાયોટેકનોલોજીમાં ક્વોલિફિકેશન મેળવેલી હોવી જોઈએ। ડિટેલની વાત કરીએ તો PhD કરેલું હોવું જોઈએ સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી વેટરનરી સાયન્સ ફાર્મસી અને અધર કોઈપણ સબ્જેક્ટમાં। આગળ વાત કરીશું દોસ્તો એજ 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ। ઉપર મેં તમને કીધું કે એજ લિમિટેશન છે, એક એક કરીને બતાવતો જઈશ, તો હવે હું બતાવતો જઈ રહ્યો છું। આ પોસ્ટ માટે એજ 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ, કોમ્પ્યુટરનું નોલેજ છે તમારા પાસે હોવું જોઈએ। એના પછી લેંગ્વેજ પ્રોફિશિયન્સીની વાત કરીએ તો કેન્ડિડેટ શુડ હેવ એડેક્યુટ નોલેજ ઇન ગુજરાતી હિન્દી, ગુજરાતી અને હિન્દી ભાષામાં મીડિયમ લેવલનું તમારા પાસે નોલેજ હોવું જોઈએ। પે સ્કેલ 56,100 થી 1,77,500 રૂપિયા સુધી મળવાપાત્ર છે। બીજા નંબરની પોસ્ટ છે સાયન્ટિસ્ટ બી ગ્રુપ 1, એમાં પણ હાલમાં એક જ વેકેન્સી અવેલેબલ છે, જેના માટે લાયકાત પ્લાન્ટ બાયોટેકનોલોજીમાં લાયકાત છે તે મેળવેલી હોવી જોઈએ। આ ઉપરાંત દોસ્તો PhD કરેલું હોવું જોઈએ સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી વેટરનરી સાયન્સ ફાર્મસી અને અલગ અલગ સબ્જેક્ટની અંદર। તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે। આ ઉપરાંત તમારી એજ 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ। નોલેજ ઓફ કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટરનું જે નોલેજ છે તે ખૂબ જ જરૂરી છે, એ તમારા પાસે હોવું જોઈએ। લેંગ્વેજ પ્રોફિશિયન્સીની વાત કરીએ તો ગુજરાતી અને હિન્દી લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ। સેલરી 56,100 થી 1,77,500 લેવલ 10 7th પે મેટ્રિક્સ પ્રમાણે રહેશે, આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે। એના પછી દોસ્તો એક એક કરીને આગળ વાત કરીએ તો સાયન્ટિસ્ટ બી ગ્રુપ 1ની જે પોસ્ટ છે તેમાં હાલ એક જ વેકેન્સી અવેલેબલ છે, તેમાં લાયકાત તરીકે દોસ્તો પ્રિફરેબલ છે મેડિકલ બાયોટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન જે મિત્રોએ કરેલું હોય એવા તમામ મિત્રો, PhD કરેલું હોવું જોઈએ, ખૂબ જ જરૂરી છે। અલગ અલગ વિભાગ છે અહીંયા લખેલા છે। આ ભરતી માટે એજ લિમિટેશન છે 40 વર્ષ, 40 વર્ષથી વધારે તમારી એજ ન હોવી જોઈએ। નોલેજ ઓફ કોમ્પ્યુટરની વાત કરીએ દોસ્તો, તો કોમ્પ્યુટરનું જે નોલેજ છે તે ખૂબ જ જરૂરી છે, એ તમામ મિત્રો પાસે હોવું જોઈએ। લેંગ્વેજ પ્રોફિશિયન્સીમાં ગુજરાતી હિન્દી તમને આવડતી હોવી જોઈએ। પે સ્કેલમાં 5,600 થી 1,77,500 જે સ્કેલ છે દોસ્તો એ રહેશે લેવલ 10 7th CPC પ્રમાણે। એના પછી ચોથા નંબરની પોસ્ટ છે સાયન્ટિસ્ટ બી ગ્રુપ 1, આ પોસ્ટ માટે હાલમાં એક જ વેકેન્સી છે અને આ પોસ્ટ માટે દોસ્તો મરીન બાયોટેકનોલોજી
प्रिफरेबल है करेलू होवु जरूरी है। और आ पोस्ट माटे पीएचडी है ते खूब जरूरी है। साइंस एंजीनियरिंग टेक्नोलॉजी वेटनरी साइंस अथवा तो फार्मसी अंदर आ गमे तेमाथी तमारे दोस्तों पीएचडी है करेलू होवु जोईए। आ उपरांत दोस्तों आ भर्ती माटे एज 40 वर्षथी वधारे न होवी जोईए। कॉम्प्यूटर नॉलेज होवु जोईए अने गुजराती हिंदी भाषा तमने इंटरमीडिएट लेवल पर आवड़ती होवी जोईए। पे स्केल 5600 થી 1,77,500 સીધું નું રહેશે। એ તમારે દોસ્તો અહીંયા ધ્યાન રાખવાનું છે। લેવલ 10 પ્રમાણે 7th સીપીસી પ્રમાણે દોસ્તો સેલરી તમારી રહેશે। એના પછી દોસ્તો આગળ વાત કરીએ આપણે 5મા નંબરની પોસ્ટ છે સાયન્ટિસ્ટ બી ગ્રુપ 1 અને આ પોસ્ટ માટે લાયકા છે કોમ્પ્યુટેશન બાયોટેકનોલોજી અથવા તો બાયોઇન્ફોર્મેટિક્સ। એમાં પણ પીએચડી કરેલું હોવું જોઈએ, તમારી એજ 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ। આ ઉપરાંત કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, ગુજરાતી હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ। પે સ્કેલ છે દોસ્તો તમારું રહેશે 5600 થી 1,77,500 લેવલ 10 7th સીપીસી પ્રમાણે, બરાબર છે। ચલો 6મા નંબરની પોસ્ટ છે એના તરફ આપણે આ બધા જ આગળ વાત કરીએ તો સાયન્ટિસ્ટ બી ગ્રુપ 1ની આ પોસ્ટ છે તેમાં હાલમાં એક જ વેકેન્સી છે જેમાં એન્વાયરમેન્ટ બાયોટેકનોલોજી ગ્રેજ્યુએશન તમારે કરેલું હોવું જોઈએ, પીએચડી કરેલી હોવી જોઈએ સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી વેટરનરી સાયન્સ ફાર્મસીની અંદર, અને અલગ અલગ સબ્જેક્ટ પણ લખેલા છે એ પણ તમે ચેક કરી શકો છો। તમારી એજ 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ, કોમ્પ્યુટરનું પૂરતું નોલેજ હોવું જોઈએ, ગુજરાતી હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ। આ ઉપરાંત દોસ્તો 5600 થી 1,77,500 લેવલ 10 પ્રમાણે 7th સીપીસી પ્રમાણે તમારી સેલરી હોવી જોઈએ, ઓકે। 7મા નંબરની પોસ્ટ છે સાયન્ટિસ્ટ બી ગ્રુપ 1, તેની માટે દોસ્તો એજ્યુકેશન ક્વોલિફિકેશનના અંદર ઇન્ડસ્ટ્રીયલ બાયોટેકનોલોજી પાસ આઉટ કરેલું હોવું જોઈએ, આ ઉપરાંત પીએચડી હોવું જોઈએ, એજ તમારી 40થી વધારે ન હોવી જોઈએ। કેન્ડિડેટ જે પણ છે ઉમેદવારો છે તેમને હિન્દી ગુજરાતી આવડતી હોવી જોઈએ। સેલરી 5600 થી 1,77,500 લેવલ 10 7th સીપીસી પ્રમાણે રહેશે। અને લાસ્ટમાં 8મા નંબરની પોસ્ટ છે ટેકનિકલ આસિસ્ટન્ટ ગ્રુપ 3, આ પોસ્ટ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન દોસ્તો એન્વાયરમેન્ટલ બાયોટેકનોલોજી પાસ આઉટ હોવું જોઈએ, માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ, એજ તમારી 37 વર્ષથી વધારે ન હોવી જોઈએ, કોમ્પ્યુટરનું નોલેજ પૂરતું હોવું જોઈએ, ગુજરાતી હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ, અને 38.90 રૂપિયા તમારી સેલરી હોવી જોઈએ। આ ઉપરાંત દોસ્તો અહીંયા અલગ અલગ લખેલું છે, સેલરી તમે ચેક કરી શકો છો। દરેક વિશે અલગ અલગ સેપરેટલી માહિતી મેં તમને બધાને સમજાવી દીધી છે। આશા રાખું છું કે અહીંયા સુધીની જે માહિતી છે તમને બધાને ગમી હશે। ફીની વાત કરી લઈએ તો 250 રૂપિયા ફી, સામાન્ય વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના જે ઉમેદવારો છે તેમના માટે, જ્યારે અન્ય કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે ફક્ત 100 રૂપિયા રહેશે। આ 100 રૂપિયા તમારે ચૂકવવાની રહેશે। ઓનલાઈન અરજી કરવા માટે દોસ્તો તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે, job.gbrc.res.in ઓફિશિયલ વેબસાઇટ પર દોસ્તો તમે અરજી કરી શકો છો, બરાબર છે। ચલો આગળ વાત કરીએ દોસ્તો, જોઈ શકો છો અહીંયા હજુ માહિતી આપેલી છે તમારે ઓનલાઈન અરજી કરવા માટેના લગભગ 15 મુદ્દાઓ આપેલા છે અને એડ્રેસ પણ લખેલું છે। તમને કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક કરી શકો છો, પૂછી શકો છો, એડ્રેસ પણ આપેલું છે અને સાથે સાથે દરેક પોસ્ટ માટે મૌખિક કસોટી એમ જ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તે સંપૂર્ણ ડિટેલમાં આપેલું છે, તો એ પણ નજર કરી લેજો। આજની વિડીયોમાં દોસ્તો આટલું જ રાખીએ છીએ, ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।